हाँ जी, आपनो नाम बेन उनीता बारेक। हवे बेन, जे आज सोनी समाज में जे बनाव बनेलो हतो तेनी शुं हकीकत छे? એકચ્યુઅલી મારો પરિચય તમને પૂરો જ આપું, ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજ એની હું પ્રમુખ છું। 100 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર હું પ્રમુખ બની છું મહિલા તરીકે। મારી ફરજમાં એવું આવતું હોય કે જે અમારો સમાજ અથવા સમસ્ત સોની સમાજ એને કાંઈ બી મુસીબત આવે તો મને બોલાવતાય હોય છે, અને મારી ફરજમાં પણ આવે કે મારે એ લોકોના કામ કરવા જોઈએ સારા, કોઈને નુકસાન પહોંચે એવા કામ કરાય નહીં। પ્રમુખ એટલે તટસ્થ વ્યક્તિ કહેવાય, એવું એ હોદ્દાની મારે ગરિમા જાણી જાળવી અને મારે બધાને મદદ કરવી જોઈએ, એ મારી ફરજમાં આવે છે। બનાવની વાત એવી છે, લગભગ 20 કે 25 દિવસ પહેલાં કિશોરભાઈ બારભાયા પરિવારને એમના મોટા દીકરાનું નામ ધર્મેશભાઈ છે, બીજા દીકરાનું નામ હિરેનભાઈ છે। પોલીસ એમ કહે છે, અધિકારીઓ, કે ફરિયાદ ધર્મેશભાઈના નામની છે। અમને એ લોકોએ ધર્મેશભાઈના બદલે હિતેશભાઈને બોલાવ્યા। ધર્મેશભાઈ રાજકોટ ન હતા, એમનો બિઝનેસ ચારે બાજુ ફેલાયેલો છે, સારા વેપારી છે, પ્રતિષ્ઠિત વેપારી છે। મારે જાણ બાર કોઈ દિવસ એવું નથી એવું કે એમને કોઈના રૂપિયા ખાધા હોય, કે અને એમની ઘરાગી વોરાજીની એ એમની ગતિવળમાં દુકાન છે, મેઇન એમની ત્યાં છે, અને ત્યાંથી એ બધા વોરાજી છે ને એમનું ઘરાક દરેક વોરાજી છે ને એમને ત્યાં લેવેજ કરે ના, જે બેનનું નામ બોલે છે મુનીરાબેન એ બી એના વર્ષોથી ઘરાક છે। હું આજે મને એટલી ખબર પડે છે કે તમારું ઘરાક છે એ ભગવાન કહેવાય। તમે વિશ્વાસથી એકબીજા કામ કરતા હો, એમને ચેકથી કામ કરેલું છે, જીએસટી બિલથી। કિશોરભાઈએ કોઈ દિવસ 2 નંબરનું કામ કરેલું નથી, એમની પાસે બધો નંબરનો વહીવટ છે પહેલેથી, એ બધી વાત હું જાણું છું। બન્યું એવું કે 15-20 દિવસ પહેલાં પોલીસ અધિકારીએ ફોન કર્યો હશે, એમનું નામ સાકરા સાહેબ છે, એ દિવાનપરાની પોલીસ ચોકીમાં બેસે છે, એમની સાથે બીજા બે સાહેબ છે, એમને બોલાવેલા, એમને કહ્યું કે ભાઈ તમારી ફરિયાદ છે। ધર્મેશભાઈએ એમ કીધું કે હું કામ અર્થે બોમ્બે છું, તો કે તમારે અત્યારે આવવું જ પડશે, તમારી ફરિયાદ છે, એટલે ઇમરજન્સીમાં તો એ આવી શકે એમ હતા નહીં, એટલે એમને પછી એમના કોઈ બીજા ઘરાક છે દરબાર એમના થ્રુ એ આવેલા ત્યાં પોલીસ ચોકીએ બોલાવેલા અને ત્યાં ગયેલા। એને એમનો 18 વર્ષથી અંદરનો એક દીકરો છે એ બી સાથે હતો, સમા એને ખાલી નિવેદનના બાને બોલાવી અને એમને ધોલ ધાપટ 4 અધિકારીઓએ એને કરી છે એવી એમની ફરિયાદ છે। એ 4 અધિકારી એને એટલા બધે હદે મારેલા અને એને પાછી દાટી મારી એવું એ કહે છે પાર્ટી, એમ કહે છે કે અમને આખા પરિવારને ઉઠાવી જશે અને તમે જે કાંઈ વહીવટ છે એ તમે પૂરો કરો। લાલુકો એમ કહ્યું કે એ અમારા થ્રુ કોઈ વહીવટ થયેલો નથી, એ વહીવટમાં ધર્મેશભાઈ છે, તો એમને એમ કહ્યું કે તો પછી ધર્મેશને હાજર કરો, એટલે એમને કહ્યું કે તો બારગામ છે, અમે એને હાજર કેવી રીતે કરી, તો પછી ખૂબ જ એની પર માર ને એટલું બધું હદે મારેલા એ ભાઈને, આપણને એમ થઈ જાય કે ખરેખર આ લોકો રક્ષક છે કે ભક્ષક એ ખબર નથી પડતી, એમને એટલા મારેલા ને એમના પાસે ચેક લખાવી લીધા બે મારીને, અને એ ભાઈને માર્યા ને એમનો દીકરો વચ્ચે આવ્યો પૈડો વચ્ચે તો એને માર્યો, એને દાદાને બોલાવ્યા દીકરાના, એટલે દીકરો પોતરો અને દાદા દાદાની સામે માર્યા, એટલી હદે માર્યા ને એને તો એ દાદા છે ને ડગાઈ ગયા, એવા બધા ડરી ગયા તો એ લોકો ગામ મૂકીને જતા રહ્યા। પછી એમને ધર્મેશભાઈની આગોતરા જામીન લીધી અને પાછા આવ્યા, આવ્યા પછી હતું સમાધાન ને બધી વાતો ચાલતી હતી, અમે 2-3 જણા સાહેબને મળવા ગયા હતા, સાહેબ સાથે ચર્ચા થઈ, ધર્મેશભાઈને અમે ફોન કર્યો કે તમે આવો, એટલે ધર્મેશભાઈ એમ કીધું કે એટલા બધા મારે છે ને અમે ડરી ગયા છીએ, અને ખરેખર ડરે એવું છે ને કામ કરેલું હતું અધિકારીએ, જે આ જે એનું પોતાની તાકાત જે અજમાવી ને ખોટી જગ્યાએ, કારણ કે આ ગભરું પ્રજા છે, વાણિયા વેપારી છે, સિદ્ધાંત દ્વારા છે, તમને એમ કહ્યું હોય કે મારે તમને દેવાનું છે એટલે એ દયા દે,
એમને ધર્મેશભાઈ અગર બે ચાર વાર કે પાંચ વાર એમને કહેવાથી ધર્મેશભાઈના પાસેથી સાંભળવા મળ્યું છે કે હું અમે લોકો છ સાત વાર તો અમે લોકો મીટિંગ કરી આવ્યા છીએ ને ધર્મેશભાઈએ એ કબૂલે કર્યું છે કે મારે એમને દેવાનું છે પણ પછી બહેનું એવું કે જે લેતી દેતી તો બે વ્યક્તિઓ વચ્ચેની હતી અધિકારીઓ સાથેની લેતી દેતી નહોતી એ લોકોએ પોલીસને વચ્ચે રાખીને લેતી દેતી નથી કરેલી એટલે એને જે વ્યક્તિ એમ કીધું કે મારે ને તમારે જે લેતી દેતી છે એ લેતી દેતી તમારે પોલીસને કાંઈ આપવાનું નહીં મારો જે હક છે ને જે મારો ભાગ છે એ તમારે મને આપવાનો પોલીસને નહીં આપવાનો આ ભાગ મારો છે એ મને આપવાનો પોલીસને નહીં આપવાનો એ તમારો મારી સાથે વહીવટ છે પોલીસની સાથે થયો જ નથી પોલીસને તમે આપી ન શકો વહીવટ હશે બંનેનો એ અધિકારીઓને વચ્ચે રાખીને નથી કરેલો એટલે બેનનું કહેવાનું એમ થયું કે મારો જે હિસ્સો છે બે પાર્ટનર બનેલા હતા એક જગ્યામાં કે મારો હિસ્સો છે એ તમારે મને આપવાનો રહેશે હવે આ વેપારી છે એમની જીબાની ફેરવી શકે એમ નહોતા અને એમને કોઈ દિવસ ખોટું કરેલું નથી સિદ્ધાંતવાદી છે તો એમને એમ થયું કે મારે ને એમની વાત સાચી છે કે મારે ને એમને વહીવટ થયો છે તો મારે એનો વહીવટ મારે એને જ આપવાનો રહે કાંઈ હું પોલીસમાં જમા કરાવું એ વ્યાજબી વાત નથી પણ અધિકારીઓની એટલી બધી ભૂલ છે કે જ્યારે બી આવા પ્રશ્ન હોય ત્યારે બે પાર્ટીને ભેગી કરી દેવાય અને બંનેને કહેવાય કે ભાઈ તમારું જે કાંઈ છે એકબીજાનું એ તમે બે સમજી લ્યો નિવેદન આપીને જતા રહ્યો એવું એમને નથી કર્યું એમને બળનો ઉપયોગ કર્યો છે બળજબરીનો અને મને ખબર છે ત્યાં સુધી પીઆઈ ઘટી સાહેબ છે ક્રાઇમ બ્રાન્ચના એટલા સારા એમને ઘણીવાર છે ને હું તો પ્રશ્ન લઈને ગઈ છું દીકરીઓના બહેનોના બધાના તો એ મને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મને ઘણું કામ આપ્યું છે એમને અડધી રાત્રે એમને મારા ફોન ઉપાડ્યા છે એમને સારી કામગીરી કરી છે મને તો આશ્ચર્ય થાય છે કે સાહેબ આ ખુરશી પર બેસીને કેમ એમને આવું વર્તન કર્યું આ એમના માટે સારી બાબત નથી ત્યાર પછી સાકરા સાહેબનો સવાલ છે એ બી બહુ સારા એને બી ખૂબ કામ કર્યા છે મારા હું તો 2010થી પબ્લિકના કામ લઈને જતી હોઉં છું મારું કોઈ દિવસ પર્સનલ કામ હોતું નથી કારણ કે મને ભગવાને ખૂબ સારું વ્યવસ્થિત સુખ આપ્યું છે મારે કંઈ કોઈ પાસેથી રૂપિયો લેવાની જરૂર નથી હોતી મને કાંઈ પગારની કોઈના પડી નથી હું માત્ર ને માત્ર સેવા આપું છું પણ એ લોકોએ એટલું બિહેર વ્યવહાર કર્યો છે જે જોઈને મને 2-3 દિવસ તો મને બી એમ થઈ ગયું કે અધિકારીઓ આટલી હદે કેમ ગયા આ બહુ ખોટું કર્યું છે અને મને બોલાવવામાં આવીને હું ગઈ હતી એ લોકોનું માનવું એવું છે કે પુનિતાબેને બધું કર્યું છે એવું હું ક્યારેય કોઈનું ખરાબ ન વિચારું આટલો બધો માર ખવડાવીને મને ક્યાં એમાં મળવાનું હતું કાંઈ અને આ લોકોને ખરાબ ચિત્રીને મને શું ફાયદો હતો કારણ કે મારું કામ જ કર્યું છે પબ્લિકનું પબ્લિકના બહુ સારા કામ કર્યા છે અધિકારીઓએ મને તો આ ખરેખર દુઃખ થાય છે કે આ શું કર્યું આ લોકોએ મને અતિશય મને દુઃખ થાય છે એ તો ઠીક છે અમને લોકોને બધાને પછી ત્યાંથી ઉપાડી ગયા મનુભાઈ એવન છે એમનો બી કોઈ વાંક નહોતો એમને બી સ્કૂટર પર બેઠા હતા ત્યાંથી ઢસેડીને લઈ ગયા એ પડી બી ગયા નીચે હવે એમની ઉંમર સામું નથી જોતા એમની પ્રતિષ્ઠા સામું નથી જોતા તમે બધાને સરખા ગણો છો તમે કયા વિસ્તારમાં આવ્યા છો તમે લેન્ડલોર્ડ પાર્ટીના વિસ્તારમાં આવ્યા છો તમે રામનાથપરા ભવાનીનગરમાં ગયા નહોતા તો તમે બધાને ઢસેડી ઢસેડીને પૂરીપૂરી નિર્દોષને તમે ઉપાડી ગયા બધાના ગુના દાખલ કર્યા અટકાયત કરી બધાની મને બી ગુનો દાખલ કર્યો મારો મને બી દોલટાપટ કરીશ ક્રાઇમ બ્રાન્ચમાં મને એમ કે હા હવે તું આવજે તું આવજે તું કરે હું કરે બે ફાર્મ ગાડું દીધી છે કોઈ સાંભળી ન શકે એવી બધા બહેનો બેઠા હતા એની વચ્ચે મારું એટલું ઇન્સલ્ટ કર્યું છે અને મને બી ફડાકા માર્યા છે બે ગાલે મારી એક આંખ છે ને એની કીકીની આડું છે ને પડદામાં નુકસાન પહોંચ્યું છે મારે 2 દિવસ પહેલાં તપાસ કરાવવા જાવી પડી તો બી મને એમ થાય કે અધિકારીને મારે કોઈના પેટ ઉપર પાટું મારવાની મારી કોઈ ભાવના નથી હોતી મેં ક્યારેય આવું નથી કર્યું કોઈ દિવસ અધિકારી પાસે ગઈ છું પણ મેં કોઈ દિવસ એમ નથી કીધું કે સાહેબ તમે મારો રૂપિયો રાખજો આમાં મેં નિષ્ઠા અને સત્યવાન રીતે કામ કર્યું છે અધિકારીએ મારી સાથે જે ગેરવર્તન કર્યું છે એમને વ્યાજબી નથી કર્યું એ અતિશય છે ને એમને જે વિવાદિત કામ કર્યું છે મને લેડીઝ કોન્સ્ટેબલ 3 ને બેસાડ્યા બે ફાર્મ ગાળું દીધી બધા અધિકારીઓ બાયણા ખોલી ખોલીને આવે ક્રાઇમ બ્રાન્ચના જેમ ફાવે બોલી ગયા ઓલી નેતા ક્યાં ગઈ કે એને ફડાકા મારો એ કે અને ગાળું બોલે બેનું દીકરીઓને એટલી ખરાબ રીતે એમને વર્તન કર્યું છે ને એવા શબ્દ એને વાપરે છે કે હું વણી શકું એમ નથી જુવાન દીકરીઓ માટે
એવા ખરાબ એમને શબ્દ વાપરેલા છે. એમને જે કર્યું છે હું નથી માનતી સારું કર્યું એવું. હું એને ખૂબ રિસ્પેક્ટ આપું છું, માન આપું છું. ક્યારેય મેં કોઈ દિવસ કોઈ અધિકારી સાથે ગેરવર્તન નથી કર્યું. એને જે વર્તન કર્યું છે ને એ વખોડવા લાયક છે, સખત વખોડવા લાયક છે. અને અમારા સમાજમાં ઝાલાવાડી સમાજના જે ભાઈ છે, અમારા જે બાર ભાયા ભાઈ, એ અમારા ઝાલાવાડી સમાજમાં આવે પણ એવું હું નથી વિચારતી. હું એવું વિચારતો કે આખી સોની બજારમાં બધી કાસ્ટ આવે છે, એ સોની બજારના વેપારી છે, એમને ન્યાય મળવો જોઈએ. ગોલ્ડ ડીલર એસોસિએશનના એ સભ્ય પણ છે, એ ફી ભરે છે. ગોલ્ડ ડીલર એસોસિએશને જ્યારે જે બી કાંઈ પ્રેસમાં આપેલું હોય બંધના એલાઉન્ટમાં, એ કાયમ જોડાય છે. મને એમ થાય છે કે આ ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ છે તો એમાં બી એને ન્યાય નથી મળ્યો. હકીકતમાં તો એ લોકો માટે થઈને બજાર બંધ કરાવી જોઈએ. જ્યાં સુધી એમને ન્યાય ન મળે ત્યાં સુધી બજાર છે ને ખુલવી ન જોઈએ. આપણે ઘણા એવા કામ માટે બજાર બંધ કરી છે તો આ જેન્યુર કામ માટે શું કામ બંધ ન કરી? બેનું દીકરીઓને ઢોસેડી ઢોસેડીને માર્યા છે. એને ખ્યાલ નહીં હોય ને એને ખ્યાલ બી છે, નહીં હોય એમ નથી કહેતી હું. મહિલા સુરક્ષા સમિતિ ગુજરાત રાજ્ય સ્ટેટમાંથી મારી મોદી સાહેબે નિમણૂક કરી હતી 2012માં. એ 2012થી મેં અત્યાર સુધી મારી ફાઇલ બનાવેલી છે. કોઈ બી જોવે ને તો એ એમ ન કહે કે બેના ખોટા છે. 11 વર્ષની દીકરીઓ બોમ્બેથી મારી તાકાત ઉપર મારા મગજથી હું ગોતીને લઈ આવી હતી. કોઈ હજુ સુધી એવો દાખલો નથી કે ના માઇનોર બાળક છે એ ગુમ થઈ જાય પછી મળે. હું એવી એ બી લઈ આવી છું. ગેહલોત સાહેબ એના સાક્ષી છે. ત્યારે ગેહલોત સાહેબ કમિશનર સાહેબ હતા. સારા સારા કામ કર્યા છે. કોઈ દિવસ ખરાબ નથી કર્યું, કોઈનું ખોટું નથી કર્યું, કોઈનું ખરાબ કરવા માગતી પણ નથી હું. અને અધિકારીઓના પેટ ઉપર પાટું મારવા માગતી નથી. પણ એમને જે આ કર્યું છે એ વ્યાજબી નથી, નથી ને નથી. આ કોઈ માની છે ને ચર્ચા થાય છે, દરેક લોકો નારાજ છે આનાથી. આખું હિન્દુસ્તાન છે ત્યાંથી વર્લ્ડમાંથી બી આવેદનપત્ર મેલ દ્વારા સરકાર પાસે જાય છે. એ વાત હકીકત છે. સરકારે સમજવાની જરૂર છે, આ અધિકારીઓને સમજાવવાની જરૂર છે. અધિકારીઓ કમિશનર સાહેબ છે, સૌથી મોટા કમિશનર સાહેબ કહેવાય. કમિશનર સાહેબે આ લોકો છે એમને સમજાવવા જોઈએ કે કોઈ બી જગ્યાએ કાંઈ બી કારણસર જાઓ, તમે આવું વર્તન કોઈ સાથે ન કરો. એનાથી બધાને ફાયદો છે, ટીમને બી ફાયદો છે. આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી મને અધિકારીઓ જેમ ફાવે એમ બોલતા હતા, જેમ ફાવે એમ વર્તન કરતા હતા. એક જોશી સાહેબ છે PI, એમને મારો બહુ રિસ્પેક્ટ રાખ્યો અને એમને મને ખૂબ માન આપ્યું છે. એવા અધિકારી બધા હોય ને તો આખું હિન્દુસ્તાન છે ને એ ખૂબ સારી રીતે ગુના ન કરે અને એમને ન્યાય મળે ને અને એને ન્યાય આપે ને તો બધા છે ને સારી રીતે વર્તે એવી મારી માગણી અને લાગણી છે. અધિકારીઓને હું નમ્ર વિનંતી કરું છું કે તમારા પેટ ઉપર પાટું મારવાની મને કોઈ ભાવના નહોતી અને છે નહીં. મને બોલાવવામાં આવી હતી, મને બોલાવવામાં આવ્યા પછી એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો એ હળાહળ એ ઓખોળવા જેવી બાબત છે. અધિકારીએ ખરેખર સમજવાની જરૂર છે. આવું કોઈ દિવસ કોઈ સાથે નાના બાળકોને નથી મૂક્યા, 18 વર્ષથી અંદરના દીકરાઓને માર્યા છે, છોકરાઓને એટલી હદે માર્યા, કપડાં કાઢીને ભાઈઓને માર્યા, અને એની પાસે નહોતું FIR કે નહોતું એમની પાસે વોરંટ. વગર વોરંટે ઘરમાં કોઈ અધિકારી જઈ નથી શકતા અને કોઈ ઉપર આવો દુરાચાર નથી આચરી શકતા. ખરેખર કાયદાને છે ને એને બી સમજવું જોઈએ. કાયદા સમજતા હોય ને એને જ આ નોકરી મળવી જોઈએ, હું તો એવું માનું છું. કાયદા હંમેશા છે ને હોય અને કાયદા હોવા જોઈએ, અને કાયદાનો દુરુપયોગ થાય એને તો નોકરી પર બી ન રખાય. આજે આમના સાથે બન્યું, કાલે બીજા સાથે. આની આની રક્ષા કોણ કરશે? રક્ષક ભક્ષક બને. મને એટલી બી ખબર છે કે જે લોકોને ભરથું મળે છે એ પબ્લિકના પૈસા છે, એ આમ આદમી પબ્લિકના પૈસા છે. એ કોઈના ખિસ્સામાંથી કોઈ એમને પગાર ભરતું નથી ચૂકવતા, એમને નથી કોઈ આગેવાનો ચૂકવતા, નથી કોઈ મોટા હોદ્દાવાળા ચૂકવતા. એમને જે પગાર ચૂકવાય છે એ પબ્લિકના પૈસાનો. જો પબ્લિકનું રક્ષણ ન થાય તો આ રૂપિયો એને પચે બી અને પચે. ભગવાનને પ્રાર્થના કરું છું કે આવો રૂપિયો આ લોકોને પચવો ન જોઈએ. આવા લોકોને જે આપણે એને રિસ્પેક્ટ આપી છી, માન આપી છી, અને આ રીતે કોઈના ઘરમાં જઈને બળજબરી કરે, બળનો ઉપયોગ કરી અને પરિવારને પરેશાન કરે, પછી ખોટું બોલે કે અમને પૂરી દીધા છે. હું તો ગઈ ત્યારે એ પૂરાયેલા નહોતા, કોણ માને? મારી પહેલાં તો એક આગેવાન બેઠા હતા, ત્યારે પૂરાયેલા નહોતા. મેં નથી નરી આંખે નથી જોયું કે અમને પૂર્યા હોય.
ઠીક છે, સામસામે બેહીને દબાદબી બોલી હતી અને એક પુરુષને મારે તો એક લેડીઝ છે એ જોઈ શકે, લેડીઝ આડી મારે તો એને મારે, એની દીકરી જોઈ ન શકે તો એને મારે. હવે અત્યારે આપને ખબર છે કે બહેનોના બધાના નખ વધારે હોય છે નેન પોલીસના કારણે. એ નખ પાકી ગયો તો કે મને માર્યો, ઉજળ્યો મેં જોયો તો એમના હાથમાં નખનો, હું ના નથી પાડતી પણ નખનો ઉજળ્યો હતો એમને, કાંઈ હાથમાં કાંઈ વસ્તુ લઈને. એ લોકો દંડિકા જે પહેરવા છે એવા, આ સુવર્ણ સમાજ છે, દંડિકા ફેરવી ન શકે આ રીતે જે એને માર્યા છે, એ રીતે એ સુવર્ણ સમાજ છે એની, એનો હાથ ન ઉપડે આ રીતે, એનો જીવ ન ચાલે આવી રીતે મારવાનો. તો જે એમને કર્યું છે ને ખરેખર ખરાબ કામ કૃત્ય કર્યું છે. આ કરવું ન જોઈ, ઉચ્ચ અધિકારી થઈને જો તમે આ રીતે વર્તન કરો તો તમારા પર કોણ ભરોસો કરે? આગેવાનોને તમે નથી મૂક્યા, તમે લોકો વેપારી વાણિયા વેપારીને બેનું દીકરીઓને પાઈને વૃદ્ધોને નથી મૂક્યા પરિવારના. તો હું આપને એમ કહું છું કે તમારી પાસે નાનો માણસ આવતો હશે એ તો કોઈ દિવસ બોલી જ નહીં શકે ને, અવાજ જ નહીં ઉઠાવી શકે ને, એનું મોઢું જ બંધ કરી દીધું હોય ને તમે. અમે જો અવાજ ઉઠાવી છે તો તમે અમને ધોકાવો છો. સાચા સત્ય માટે તમે છો કે સેના માટે છો એ અમને ખ્યાલ નથી. સત્ય તમે, મને નથી લાગતું તમે સત્ય માટે તમે વર્દી પહેરી હોય. વર્દીનો દુરુપયોગ થતો જાય છે. આ વસ્તુ છે ને એ ખરેખર થવી ન જોઈ. અધિકારીઓ આ રીતે પગલું ભરી ન શકે. ખાસ કરીને સીપી સાહેબ આટલા સારા હોય તો એની ટીમ આવી હોવી જોઈ નહીં. અને ક્યારે બી જિંદગીમાં બી આવું કોઈ દિવસ ન કરો એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે કે આ લોકોને સદબુદ્ધિ આપે અને આ સારા માણસો છે એને દબાવે, ધમકાવે, મારે એવું કરે એ વ્યાજબી નથી. બેન, આપનું શું માનવું છે જે સામેવાળા પક્ષમાં છે મુનિરાબેન, અલગ અલગ પ્રકારની વાતો ઘણા લોકો સોશિયલ મીડિયામાં બી કરે છે કે એમનો હવાલો લીધેલો હશે, વ્યાજનો પોલીસવાળા એના વ્યાજે પૈસા ફેરવતા હશે, આપનું શું માનવું છે કે આમાં શું હોઈ શકે હકીકત? મને તો, મેં ધર્મેશભાઈ સાથે બેઠક કરી હતી, મેં એમની પાસેથી એવું જાણ્યું કે મુનિરાબેન વર્ષોથી એમને ત્યાં સોનું ખરીદતા હતા, એમને બહુ જૂના એમનું ઘરાક છે. અમારે એમ કહેવામાં આવે છે કે ઘરાક એ ભગવાન. વર્ષોથી કામ કરતા હોય, વિશ્વાસથી કામ થતું હોય, સોની બજાર રાખી વિશ્વાસથી ચાલે છે, વિશ્વાસના આધારે બધું થતું હોય. પણ આમને એવો ખ્યાલ નહોતો કે પાર્ટનર બનાવ્યા પછી મકાનના, ત્યાર પછી આમની ઉપર આ રીતનું થશે અને અધિકારીઓ આવી તવાઈ બોલાવશે એ લોકો બી કલ્પના નથી કરી શકતા. ને એટલા બધા અત્યારે એ ડગાઈ ગયા છે કે તમને હું વર્ણન કરું ને એટલું ઓછું છે. આપને શું લાગે છે કે નાણાકીય લેવડ દેવડ આ સમગ્ર ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે? એ તો હવે મને એટલું જાણવા મળ્યું છે કે એક મકાન લીધું છે, એમાં બે પાર્ટનર છે, એ સિવાય બીજું વધારે હું કાંઈ નથી જાણતી. બેન, આ જે બનાવ બન્યો છે તેમાં આપ હાલ અત્યારમાં આપે કોઈ એક્શન લીધેલી છે કે શું છે આપે તો સમાજે? હા, મને એવું જાણવા મળ્યું છે ને, મેં હું બી કરું છું, કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલું છે, બધા ફોટોગ્રાફ્સ જે અધિકારીઓ 15-20 દિવસ પહેલાં મારેલા ભાઈને એના ફોટોગ્રાફ્સ બી સાથે જોડેલા છે. ત્યાર પછી આવેદન પત્ર આજે કમિશનર સાહેબને આપેલું. આની પહેલાં એવું જાણવા મળ્યું 2-4 દિવસ પહેલાં કે ગામો ગામ ને શહેરો શહેર ત્યાંથી એવમ હિન્દુસ્તાનની બહારથી બી સોની સમાજ જેટલો વસે છે ત્યાં બી સંગઠન હોય, એના પ્રેસિડન્ટ હોય, ત્યાંથી એ બી મેલ દ્વારા ગુજરાત સરકારને આવેદન પત્ર મોકલવા માંડ્યા છે. આવેદન પત્ર ઘણા બધા સાહેબ સરકાર પાસે જતા રહ્યા છે અને એની તપાસ ચાલુ છે એમ કહેવામાં આવે છે. આજે હું સીપી સાહેબની ઓફિસે આવેદન આપવા ગઈ ત્યારે ડીવાયસપી સાહેબે એમ કહ્યું કે આ તપાસ આજે મારી પાસે આવી છે, આજે પેલા ટંડન સાહેબ પાસે હતી, એટલું મને જાણવા મળેલું છે. હવે આપની શું માંગણી છે આ સમગ્ર બનાવ બાબતે? ન્યાય મળવો જોઈએ પરિવારને. આ રીતના જે એની સાથે જે ન કરવા જેવા જે કૃત્ય થયા છે, જે કૃત્ય કહેવાય આને, આને સારી ભાષામાં આપણે ન બોલી શકીએ. બહેનોને મારી છે, બહેનોને ઢસડી છે, બહેનોના કાટલા ખેંચ્યા છે, જુવાન દીકરીઓની માથે પગ અડી ગયા છે, જુવાન દીકરીઓના હાથ અડી ગયા છે, પરિવારમાં ભાઈઓને એટલા માર્યા છે, વૃદ્ધ જે છે સૌથી વડીલ
એમને બી એટલું બધું એ લોકોએ જે કપડાં ફાડી નાખ્યા છે એના એને ખેંચ્યા છે, આજે એમની પ્રતિષ્ઠા છે વર્ષોથી, તો એની પ્રતિષ્ઠા અત્યારે દાવ ઉપર લગાડી દીધી છે. અત્યારે ઘરની બહાર અમસ્તા નીકળી શકે એમ નથી, એને ખૂબ મારેલા છે ક્રાઇમ બ્રાન્ચમાં, કપડાં ઉતારીને મારેલા છે, દીકરાઓને મારેલા છે નાના નાના. પાછા એમ કહે છે કે આ તો નાટક કરે છે, બ્લડ નીકળી ગયું છે ત્યાં, બ્લડે પહેર્યું હતું દંડેથી માર્યા. કેટલા લોકો એના સાક્ષી છે, કારણ કે ઉપાડવા જ માંડ્યા હતા બધા, એને ઉપાડવા જ માંડ્યા. મને એમ છે કે ઓછામાં ઓછું 25-30 જણાને લઈ ગયા છે ત્યાં, એમાં હું બી આવી જાઉં, એમાં બીજા એક પ્રતિષ્ઠિત વેપારી પણ આવી જાય. આપણે જે રીતે કીધું કે નાના બાળકોને પણ આ લોકોએ મુકેલા નથી, એ લોકોને બી માર મારેલું છે, તો આપનું શું માનવું છે? 18 વર્ષથી અંદરના અને 15 વર્ષથી ઉપરના એવા દીકરાઓને એને મારેલા છે, જે માઇનોરમાં આવે. 18 વર્ષ થાય પછી આપણને બધી બધા હક મળતા હોય, લાયસન્સ બી 18 વર્ષ પછી મળતું હોય. હવે જ્યાં આપણી કોઈ આપની માંગણી સ્વીકારવામાં નહીં આવે અથવા તો ન્યાય નહીં મળે, તો આપની આગળની શું કાર્યવાહી હશે? અમે લોકોએ આવેદનપત્રમાં લખેલું છે કે અમને ન્યાય આપો, નહીંતર અમે આંદોલનની તરફ અમે પ્રયાણ કરશું. અમને આજે અમે પરમિશન લેવા ગયા હતા, પેલું કોરોના કાળના હિસાબે અમને ધરણાની પરમિશન નથી મળી, અમે 2-3 જણા બેસશું એવી પરમિશન લેવા ગયા હતા. એમાં આપણે સરકારનો વાંક કાઢી શકીએ એમ નથી, કારણ કે અત્યારની જે પરિસ્થિતિના આધીન એની રીતે સાચા છે, અમને પરમિશન મળી નથી. પણ અમે પછી બીજા કંઈક માટે પરમિશન લેવા જશું. અમે રોજ કંઈક ને કંઈક માગશું સરકાર પાસે, અમને ન્યાય ન મળે ત્યાં સુધી. મેં તો મારા હું કડા પહેરું છું વર્ષોથી આ સોનાના, પણ મેં તજી દીધા છે, જ્યાં સુધી મારા આ પરિવારને ન્યાય ન મળે, હું પ્રમુખ દરજાની છું, જો એને ન્યાય ન મળે તો મને એ કડા પહેરવાનો મને રાઈટ નથી. કારણ કે બંગડી શબ્દ આવે, એ બંગડી શબ્દ આવે ને, કડા છે ને એ બંગડીની જગ્યાએ મેં પહેરેલા છે, બેનો બંગડી પહેરે, એટલે મેં તજી દીધા છે. જ્યાં સુધી મારા આ પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું એ બંગડી અંગીકાર નહીં કરું હાથમાં. હું એમને બેઠી છું બંગડી વગરની, કાઢી નાખી છે મેં, સુહાગનની નિશાની છે બંગડી, પણ એ મેં એ તજી દીધી છે કે મારું જે થવાનું એ થાય, પણ આ પરિવારને ન્યાય મળવો જોઈએ. બેન, આપે જે રીતે કીધું કે તમે લાગતા વળગતા અધિકારીઓને આવેદન પત્રો તેમજ રૂબરૂ મળીને ન્યાય માંગેલું છે, તો એમાં આ પરિવારના સભ્યો આપની સાથે જોડાયેલા હતા? અત્યારે હાલની તકે અધિકારીઓએ જે એમના પર દમન ગુજાર્યો છે, ત્યાર પછી આમ તો ટોટલી બેડ રેસ્ટ છે બધા, ઉઠી બી નથી શકતા, ચાલી બી નથી શકતા, બેસી બી નથી શકતા. પણ વધારેમાં એવું જાણવા મળ્યું છે કે અધિકારીઓ એમને એટલું બધું એના પર ટોર્ચર કર્યું છે અને એમ કહીને મોકલ્યા છે કે 48 કલાક સુધી જો તમે કોઈ બહાર દેખાણા ને, એમ્બ્યુલન્સ આવી નથી આવી, એવી રીતે તપાસમાં અવારનવાર એ લોકોના સ્કૂટર લઈને ઊભા રહે છે, એની નિગરાનીમાં છે આખો પરિવાર છે ને, એને જેલમાં નથી પૂરેલો પણ જેલ જેવું એમના સાથે વર્તન થાય છે અત્યારે. 48 કલાક સુધી એમને બહાર નીકળવાની ના પાડી છે, એને એટલું બધું દમન ગુજાર્યું છે ને, આ લોકો એટલા બધા ડરી ગયા છે, એના હિસાબે એ લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, ફરિયાદ કરવા નથી જઈ શકતા, હોસ્પિટલમાં દાખલ નથી થઈ શકતા. કારણ કે આમાં આવું થવાથી કોઈ નહોતું વોરંટ, કોઈ FIR નહોતી, એના બદલે એ લોકો જો એને આ બહાર નીકળે અને ક્યાંક હોસ્પિટલ રાઈઝ થાય તો અધિકારીઓને પોતાની નોકરી છે ને એના ઉપર જોખમ ટોળાય છે. એટલા માટે એ લોકો એની નિગરાનીમાં ત્યાં આટાફેરા કરે છે હજુ અત્યારે બી હાલની તારીખમાં. બેન, આપે જે રીતે કીધું કે પરિવારના તમામ સભ્યોની અત્યારે હાલત ખરાબ છે, ઊભા નથી થઈ શકતા, પથારી વર્ષ છે, અને છતાં આ રીતે તંત્રના દબાણથી એ લોકો અત્યારે હોસ્પિટલમાં બી નથી જઈ શકતા, તો આપનું શું માનવું છે, કેટલી હદે યોગ્ય છે? જરાય નથી, સજ્જ યોગ્ય નથી, કોઈ જાણતું નથી, કારણ કે એની પાસે તો કોઈ જઈ શકતું નથી. એના ઘરે કોઈ આવે છે જાય છે એ બી એ લોકો ધ્યાનમાં લે છે. એટલી બધી કડક છે ને પહેરો ગોઠવી દીધેલો છે, બે જણા વારાફરતી ત્યાંથી ચક્કર જ માર્યા રાખે છે, કોણ આવે છે કોણ જાય છે. અમારા બધાના મોબાઈલ, મારા તો મોબાઈલ એમના ઘરેથી પર્સમાંથી લઈ ગયા હતા એ ડિવિઝનમાં, મારા પર્સને એ લોકોને અડવાનો કોઈ રાઈટ નથી. હું ત્યાં કહેવા ગઈ કે મારા મોબાઈલ આમાં નથી,
સાકરા સાહેબે કીધું તમારા મોબાઈલ ઉપર પડ્યા છે ઓફિસમાં, એ કેટલી વધે યોગ્ય છે કે અમારા મોબાઈલ પર્સમાંથી કાઢી જાય? અમે જો આમ કર્યું હોય, કોઈ બી આદમી આવું કર્યું હોય, કોકનો મોબાઈલ લઈ લે તો તરત ચોરીનો ગુનો દાખલ કરે કે ચોરી કરી, તો આમને અમારે એમને શું ઉપમા આપવી કે અમારા મોબાઈલમાંથી પર્સમાંથી મોબાઈલ લઈ જાય તો અમારે એને શું ઉપમા આપવી? અમે એને ચોર તો ન કહી શકીએ, અમે કહી તો બી અમારા તો વારો ચડી જાય, અમને આ કાંઈ નથી ચોરી કરી, નથી કાંઈ એવું મોટું કાંઈ, તો બી આટલા ધોકાયવા તો કાલ હવારે અમારી શું હાલત થાય? હવે અમને તો કલ્પના નથી થતી કે આ ભાઈના ન્યાય નથી મળતો, આ પરિવાર સાથે જો આટલું બધું જુલમ કર્યો છે તો અમારા બધા જેટલા સમાજના છે બધા છે ને એ બધા ફફડે છે અત્યારે ઘરમાં કે હવે આપણી સાથે આવી આપણી આવી જ દશા થશે ને, હવે આ લોકો માટે તો કોઈ કાયદા કે કલમ કાંઈ લાગવાનું જ નથી ને, કારણ કે પરિવાર પોતે તો જઈ નથી શકતો, એને તો દબાવે છે કે તમારે જવાનું નથી, 48 કલાક ઘરની બહાર નથી નીકળવાનું, એ બોલવાનું કારણ શું, એના પર પહેરો રાખવાનું કારણ શું, એનો જવાબ તો મને આપો, એનો જવાબ જોઈએ છે મને કે તમે એને 48 કલાક બહાર નીકળવાનું કેમ ના પાડી છે? મને તો એવું જાણવા મળ્યું છે ત્યાં સુધી કે તમારા પરિવારને રફે ડફે કરી નાખશો ને જો તમે બહાર નીકળ્યા ઘરની તો તમારું મકાન છે ને અમે આગ લગાડી દેશું, એટલી હદે એ લોકો છૂટમાં છે, કોઈના બંધનમાં નથી, એને એટલી બધી છૂટ આપી દીધી છે કે આ બધું કરી શકીએ એવી કલ્પના ન કરી શકીએ આપણે કે આવા શબ્દો એ કેવી રીતે બોલી શકે, જુવાન બેનું દીકરીને ભાવનગર રોપો મૂક્યા હોય એવું બોલી કેવી રીતે શકે, એને આટલી બધી છૂટ કોને આપી છે? પગાર પબ્લિકના પૈસાનો ખાય છે. આપે જે રીતે કીધું કે પોલીસ આમાં અમુક બાબતમાં શંકાસ્પદ ભૂમિકા નિભાવી રહી છે, તો આપનું શું માનવું છે કે આમાં આગળ જે કઈ તપાસ થશે, પોલીસ તપાસ કરશે, એ તટસ્થ થશે ખરા? ન થાય ને, પુરાવા જોઈ છે, બધાને પુરાવા જોતા હોય છે. મને એમ કે કોઈ બેન મારે આ ફરિયાદ કરી છે, હું અરજી દઉં, મને તમે અરજી દેશો તો તમારી ફરિયાદ હું હાથમાં લઈશ, એમને હું નહીં લઈ શકું, કાલ સવારે મારા પર આક્ષેપ આવે. આ લોકોને અત્યારે એટલી બધી છૂટ છે, પરિવારને બહાર નીકળવા નથી દેતો, કોઈ મેન અધિકારી હોય જે મોટા અધિકારી હોય ઘરે જઈને તપાસ, આવા લોકોને ઘરે તપાસ કરવા મોકલે, ઘરે મોકલે છે એમ, પણ જે કરવાનું છે એ અધિકારીઓ નથી કરતા. મેન અધિકારીઓ ખરેખર દિલાસા માટે એમના ઘરે જવું જોઈએ. માયરા છે, વિડીયો વાયરલ છે, એ તો ખોટું બોલે નહીં, તમને કોઈ મોટાની વાત કરે તો ખોટું લાગે, પણ તમારી સામે લાઈવ છે તો એ તો કોઈ ખોટું બોલતું નથી, તો તમારી એટલી ફરજ બને છે કે જે પીડિત પરિવાર છે એને મળવા જવું જોઈએ, અથવા કોઈ મોટા નેતા છે એમની ફરજમાં આવે છે કે ખરેખર સાચું શું છે એ જાણવું જોઈએ અને ત્યાં એમને મળવા જવું જોઈએ. મારી એક વિનંતી છે અને માગણી છે મારી આ.